છેલ્લા 24 કલાકની અંદર રાજ્યમાં 1270 નવા કેસ, 12 દર્દીના મૃત્યુ, સારવાર બાદ 1465 દર્દી ડિસ્ચાર્જ. હાલ રાજ્યમાં 13820 દર્દી સારવાર હેઠળ. અમદાવાદમાં 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 7 કોરોના દર્દીના મૃત્યુ અમદાવાદમાં નોંધાયા. નવા 268 કેસ આવ્યા સામે, તો 289 લોકો થયા કોરોનાથી મુક્ત. ભારત સરકારે વેક્સિન સ્ટોરેજ માટે ફાળવેલા 50 ફ્રીજ સિવિલ ખાતે રખાયા. આ તમામ ફ્રીજ અલગ અલગ જિલ્લાઓમાંથી મોકલાશે. 50 સિવાય 10 નવા ડીપ ફ્રીજ પણ ભારત સરકાર દ્વારા અપાશે. ગુજરાતનો સૌથી મોટો વેક્સિન સ્ટોરેજ રૂમ અમદાવાદમાં. 25 લાખ વેક્સિન સંગ્રહ થાય તેવું કોલ્ડ સ્ટોરેજ WIC તૈયાર કરશે. તમામ જિલ્લાઓમાં વેક્સિનનો સપ્લાય રિજનલ વેક્સિન સ્ટોરથી કરાશે. અમદાવાદમાં વેક્સિનના સ્ટોરેજ માટે 76 જેટલા અર્બન હેલ્થ સેન્ટર પર 100 જેટલા મશીન તૈયાર રાખવામાં આવ્યા. આ મશીન -20 ડિગ્રી સુધી તાપમાન રાખી શકાશે. ઉપરાંત વધારાના 20 જેટલા આઇસલેન્ડ ક્રીઝ મંગાવાયા, જેમાં કોરોના વેક્સિનનો જથ્થો સંગ્રહિત કરી શકાય. રાજ્યમાં રસી માટે ડોર ટુ ડોર સર્વે. કોરોના રસી માટે આઈટી પ્લેટફોર્મનો થશે ઉપયોગ. રસી આવ્યા બાદ આઈટી પ્લેટફોર્મથી લોકોને કરાશે જાણ. સરકારે હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ, 50 વર્ષથી ઓછી ઉંમરનો ડેટા તૈયાર કર્યો. તો વડોદરામાં પણ કોરોના વેક્સિનને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે. જિલ્લાના દુમાળ ગામે સર્વે હાથ ધરાયો. પ્રાથમિક તબક્કે વૃદ્ધો અને કોમોર્બિડ લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી. 50 વર્ષથી મોટી ઉંમરના લોકો અને અન્ય બીમારી ધરાવતા લોકોને તૈયાર કરાઈ રહી છે યાદી. સર્વે માટે ગાંધીનગર મહાનગરપાલિકામાં 80 ટીમો કામે લાગી. શહેરના તમામ 30 સેક્ટરમાં કરાશે સર્વે. તો સાબરકાંઠામાં કોરોના વેક્સિનેશન માટે તૈયારીઓ. પ્રથમ તબક્કામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને આંગણવાડી કાર્યકર્તાઓને અપાશે રસી. પ્રથમ તબક્કામાં 13,540 કર્મચારીઓની યાદી તૈયાર કરાઈ. રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો. શહેરના 958 મતદાન મથકમાં 1,000થી વધારે ટીમ સર્વેની કામગીરીમાં જોડાય, જેમાં 50 વર્ષથી વધુની ઉંમર અને અન્ય બીમારીઓ ધરાવતા લોકોની યાદી બનાવવામાં આવી રહી છે. સર્વેની આ કામગીરી 4 દિવસ સુધી ચાલશે. અમદાવાદમાં વૃદ્ધો માટે AMCની વડીલ સુખાકારી સેવા દ્વારા ચકાસણી. ઘરે ઘરે જઈને વડીલોની સુખાકારીની ટીમ કરે છે તપાસ, જેમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, તાવ સહિતના રોગોની ચકાસણી કરાશે. 23 ઓક્ટોબરથી અત્યાર સુધી 15,000 વડીલોની કરાઈ ચકાસણી. સુરતમાં પણ સંક્રમણ ઘટવાનું નામ નથી લઈ રહ્યું. છેલ્લા 24 કલાકમાં નોંધાયા નવા 196 કોરોના કેસ. 3 દર્દીના કોરોનાથી મૃત્યુ, જ્યારે 269 કોરોના દર્દી થયા સાજા. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 179 પોઝિટિવ કેસ. 168 દર્દીઓએ કોરોનાને આપી માત. 1 કોરોના દર્દીનું મૃત્યુ. તો રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 124 નવા કેસ. 146 દર્દીઓએ આપી કોરોનાને માત. કોરોનાથી આજે અત્યાર સુધીમાં 1 પણ મોત નથી નોંધાયું. તો મહેસાણા જિલ્લામાં કોરોનાના 50 પોઝિટિવ કેસ નોંધાયા. કોરોનાથી મહેસાણામાં 1 દર્દીનું મૃત્યુ. કોરોનાથી 44 દર્દીઓ થયા સાજા.